नमस्कार विद्यार्थी मित्रों, ज्ञान मंचनी मॉडर्न स्कूल आयोजित यूट्यूब चैनल में आप सबनु स्वागत है। आजनी तारीख 1/2/2021, आजनो वार सोमवार, विषय गुजराती, धोरण 6, पाठ 14, सारा अक्षर, तास पहलो। आज अपने विषय गुजराती पाठ 14 सारा अक्षर विषय बात करीशु। पाठनु नाम छे सारा अक्षर। इमना लेखिका छे पिंकी बहन पंड्या। पाठनु साहित्य प्रकार छे संवाद। इमनो जन्म थयेलो छे 28/5/1969 ना रोज। सौ प्रथम तो आपणे सारा अक्षर विषे माहिती मेळवीए। सुंदर अक्षर એ હાથનું ઘરેણું છે। સારા અક્ષરનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે। ગાંધીજીએ કહેલું છે કે ખરાબ અક્ષર છે એ અધૂરી કેળવણીની નિશાની છે। ગાંધીજીના અક્ષર જે છે એ ખૂબ ખરાબ હતા, એ માટે એમને એવું લાગ્યું કે અક્ષર સુધારવા માટે ઘણા બધા પ્રયત્નો કરવા જોઈએ। એટલા માટે એ ખરાબ અક્ષરોને અધૂરી કેળવણીની નિશાની ગણતા હતા। અને એણે એમ પણ કહેલું છે કે સુંદર અક્ષર એ આપણા હાથનું ઘરેણું છે। જેવી રીતે આપણું શરીર અલંકારોથી શોભાયમાન બને છે, એવી જ રીતે આપણે સારા અક્ષરોથી આપણું લેખન જે છે એને આપણે ઉજાગર કરવું જોઈએ। ચાલો તો હવે આપણે સમજીએ સારા અક્ષર વિશે। હંમેશા આપણે એવો આગ્રહ રાખવાનો કે આપણા અક્ષર જે છે એ સુંદર મોતીના દાણા જેવા હોવા જોઈએ। સારા અક્ષરનું તો જીવનમાં ખૂબ મહત્ત્વ છે। આપણે અગાઉ પત્ર પણ ભણી ચૂક્યા ને, વેદ સાહેબનો પત્ર, એ પત્રમાં પણ કેવી ગફલત થઈ હતી ખબર છે ને આપ સૌ વિદ્યાર્થી મિત્રોને, કે ભાઈ ખરાબ અક્ષર હોવાને લીધે ઘણું બધું આપણે જતું કરવું પડે છે, એ અક્ષર કોના છે એ પણ નથી વંચાતું, અને જેના અક્ષર ખરાબ છે એ જે પોતે લખે છે એ વાંચી પણ શકતા નથી। તો આ અક્ષર સુધારવા માટે આપણે કેવા પ્રયત્નો કરવા જોઈએ? આપણા વડીલોએ આપણને પ્રયત્નો કરવા માટે કેવી મહેનત કરવાની કહી છે તે વિશે પણ આજે આપણે આ પાઠની અંદર સમજવાનું છે। ચાલો તો સૌપ્રથમ આપણે આ પિંકી બહેન પંડ્યા જે છે એમના વિશે થોડોક એવો પરિચય કેળવીએ। પિંકી બહેન પંડ્યાનો જન્મ અમદાવાદમાં થયો છે। તેઓ અમદાવાદની કોલેજમાં અધ્યાપિકા છે। ગુજરાતની ધનિક વ્યવસ્થા, ગુજરાતી કોષરચના અને ગુજરાતીના સહાયક ક્રિયાપદો વિશે એમણે સંશોધનો કર્યા છે, જેને ગુજ સાહિત્ય, ગુજ એટલે ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારવામાં આવેલા છે, એમને સન્માનિત પણ કરેલા છે। તો આ હતો આપણા પિંકી બહેન પંડ્યા જે છે લેખિકા એમનો સામાન્ય એવો પરિચય। ત્યાર પછી હવે આપણે આ એકમ નંબર 14 છે સારા અક્ષર, એમાં શું કહેવા માગે છે એના વિશે વાત કરીએ। અભ્યાસની સાથે વ્યવહારુ જીવનમાં સારા અક્ષરનું કેટલું બધું મહત્ત્વ છે તે આ પાઠમાં સંવાદ દ્વારા દર્શાવ્યું છે। સંવાદ કોને કહેવાય? તો કે એકબીજી વ્યક્તિઓ એકબીજા સાથે ચર્ચા કરી રહી છે એ સંવાદ છે। તો આ પાઠનો મુખ્ય ઉદ્દેશ આ સંવાદ દ્વારા એમણે દર્શાવવામાં આવેલો છે કે અક્ષર જે છે એ સારા હોવું એનું ઘણું બધું મહત્ત્વ છે। ચારજોને બદલે મારજો વંચાય ત્યારે કેવી ગરબડ થાય ને અર્થનો અનર્થ થાય તે તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું છે। જો શું કહ્યું છે એણે કે ચની જગ્યાએ આપણે મ લખાઈ જાય તો ચારજોને બદલે મારજો વંચાઈ જાય તો કેવી ગરબડ થઈ જાય? આપણે વાત કરેલી ને ઘણી વખત, હું વાત કરતી હોઉં છું કે ગાડી અને ગાંડી, માત્ર અનુસ્વારને લીધે પણ આવી ઘણી બધી ભૂલો જે છે એ થઈ જતી હોય છે। તો આ તો આખો મૂળાક્ષર જ બદલાઈ જાય છે કે ચારજોને બદલે મારજો। જો કોઈ એમ કીધું હોય તો કે ગાયને ચરાવા લઈ જજો, તો કોઈ એવું સમજાય અથવા તો એવું વંચાય કે ગાયને બરાબર મારજો, તો ગાય બિચારીને મારી મારીને અધમૂવી કરી નાખે ને, બરાબર છે? તો આવી રીતે આપણે અક્ષરો જે છે એનું ખૂબ મહત્ત્વ રહેલું છે। જેવી રીતે આપણા જીવનમાં અલંકારોથી આપણું શરીર શોભાયમાન બને, એવી જ રીતે આ અક્ષરોથી પણ આપણી કેળવણી જે છે એ ઉજાગર થાય છે।
સાથે સાથે સારા અક્ષર શક્ય છે એની ચર્ચા પણ સંવાદ દ્વારા કરવામાં આવી છે. હા, પણ તમને એમ થશે કે આપણા અક્ષર તો ગમે એટલા સુધારીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ અક્ષર સારા કરવા માટેનો, પરંતુ અક્ષર તો સારા થતા જ નથી ને. પરંતુ ખરેખર બેટા એવું નથી. તો એ અક્ષરો સુધારવા માટે આપણને ઘણા બધા પ્રયત્નો જે છે એ અહીં આપણા પાઠ્યપુસ્તકમાં પણ આપવામાં આવેલા છે કે તમારે જો તમારા અક્ષર સુધારવા હોય તો એ અક્ષર સુધારવા માટે તમે કેવા કેવા પ્રયત્નો કરો છો કે જેનાથી તમારા અક્ષરો જે છે એ સુધરી જાય, બરાબર છે? તો એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો ચાલો હવે આપણે આ હાર્દિક છે, મેહુલ, રાધા, સોનલ, અશરફ આ બધા જ ભાઈબંધો અને મિત્રો જે છે એમના સંવાદો દ્વારા સમજીએ કે અક્ષરોનું મહત્ત્વ કેટલું છે અને કેવું છે અને બધા જ વિદ્યાર્થી મિત્રો કેવી રીતે આ વાત કરી રહ્યા છે. હાર્દિક કહે છે, મેહુલ તું તો લેસન કરવા બેસી ગયો, ચલને રમવા, બધા જ તારી રાહ જુએ છે. શું કહે છે કે હાર્દિક એવું કહે છે, મેહુલને વાત કરે છે કે મેહુલ ચાલને કે લેસન કરવા કા બેસી ગયો તું, ચલ રમવા, કે બધા તારી રાહ જોઈને ઊભા છે. મેહુલ ત્યારે કહે છે કે આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિ ને. શું કહે છે કે લેસન પૂરું થઈ જાય તો શાંતિ ને. હાર્દિક કહે છે, અરે વાહ, તારી નોટના પાના કેવા મસ્ત છે, લીસા લીસા. હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી નોટ જ ક્લાસમાં કેમ બતાવતા હશે. ત્યાં હાર્દિક એની નોટ અડે છે અને કહે છે કે અરે વાહ, તારી નોટના તો પાના કેવા સરસ મજાના મસ્ત છે અને લીસા લીસા છે. હવે મને ખબર પડી ગઈ છે કે સાહેબ કાયમ તારી નોટ જ ક્લાસમાં કેમ બતાવતા હશે. તો મેહુલ કહે છે, મારી નોટમાં લીસા પાના છે એટલે કંઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા. તો મેહુલ એને વાત કરે છે હાર્દિકને કે ભાઈ મારી નોટ લીસી છે, બરાબર, એના પાના લીસા છે એટલા માટે સાહેબ ક્લાસમાં નોટ નથી બતાવતા, પરંતુ મારા અક્ષર સારા છે અને હું નોટમાં છેકછાક નથી કરતો ને એટલે સાહેબ બધાને આ નોટ મારી બતાવે છે. તો તું પણ અક્ષર સારા કર તો અને છેકછાક પણ ઓછી કર તો સાહેબ પણ તારી નોટ ક્લાસમાં બતાવે. હાર્દિક કહે છે, હા પણ લીસા પાના અને સરસ પાના હોય, બરાબર, તો જ અક્ષર સરસ આવે ને, લખવાની પણ મજા આવે. હાર્દિક જે છે એ કહે છે કે હા, પણ કે લીસા પાના હોય અને સરસ એવા પાના હોય તો જ લખવાની મજા આવે. મેહુલ કહે છે, લીસા પાના હોય એટલે અક્ષર સરસ આવે એવું ન હોય. શું કહે છે? મેહુલ એને વાત કરે છે કે જો ભાઈ લીસા પાના હોય અને અક્ષર સરસ આવે એવું કાંઈ ન હોય. આપણે અક્ષર સારા હોય એટલે અક્ષર સારા જ આવે અને ન હોય તો સારા કરવાનો પ્રયત્ન કરવાનો હોય. તો સોનલ કહે છે ત્યારે, અરે હાર્દિક, તને આ મેહુલને બોલાવવા મોકલ્યો અને તું જ અહીં બેસી પડ્યો, બધા ભીલ્લું પણ નક્કી થઈ ગયા, બધા તારી રાહ જુએ છે. શું કહે છે કે ચાલો કે બધા ભીલ્લુઓ નક્કી થઈ ગયા છે એમ. ભીલ્લું એટલે રમતમાં સાથીદારો, એટલે કે બધા સાથીદારો જે છે એ નક્કી થઈ ગયા છે, ચાલો કે બધા તમારી વાટ જુએ છે, રાહ જુએ છે. મેહુલ કહે છે, જોને સોનું, તું જ કહે એને, આ મારી વાતને સમજતો નથી. સોનલ કહે છે, કેમ, શું થયું? તો મેહુલ કહે છે, એ મને કહે છે કે મારી નોટમાં પાના લીસા છે એટલે મારા અક્ષર સરસ આવે છે, એવું તે કંઈ હોતું હશે? તો મેહુલ એને વાત કરે છે કે એ મને એવું કહે છે કે મારી નોટના પાના લીસા છે એટલા માટે થઈને મારા અક્ષર સરસ આવે છે, પણ એવું કંઈ થોડું ને હોય એમ. સોનલ કહે છે, ના યાર, એવું તો ના હોય, જો ને મારા પપ્પા મારા માટે મોંઘી મોંઘી નોટ ક્યાં લાવે છે. તો હાર્દિક કહે છે, મારા પપ્પાને તો હું કહું છું તોય નથી લાવતા. રાધા કહે છે, એવી બધી તો પપ્પાને ખબર પડે જ ને, જે આપણા કામનું હોય એ મોંઘું હોય તો પણ લાવે અને કામનું ના હોય તો ના પણ લાવે, એમાં શું? તો રાધા કહે છે, હાર્દિકને સોનલને સમજાવે છે કે ભાઈ જુઓ, આપણા પપ્પાને બધી ખબર પડતી જ હોય છે, સારું હોય તો એ લેતા આવે, આપણા કામનું હોય તો લાવે અને ન કામનું હોય તો ન લાવે, એવી બધી પપ્પાને ખબર જ હોય એટલે આપણે એમને કશું કહેવાનું હોય નહીં. હાર્દિક કહે છે, પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા. શું કહે છે? હાર્દિકનું માનવું એવું છે કે જો નોટના પાના લીસા ન હોય અને નોટ સારી ન હોય તો એમાં અક્ષર સારા આવી શકે નહીં. સોનલ કહે છે, એવું કશું નહીં, મારા અક્ષર તો ગમે તેના પર લખવું પણ સરસ આવે છે. સોનલે સરસ મજાનો જવાબ આપ્યો કે મારા અક્ષર તો હું ગમે તેના પર લખું ને તો પણ કેવા સરસ જ આવે છે. રાધા કહે છે, એ તો તું અણીવાળી પેન્સિલથી લખે છે એના લીધે. શું કહે છે? કે તું અણીવાળી પેન્સિલથી લખે ને એટલે કે તારા અક્ષર સરસ આવે છે. અશરફ કહે છે,
એમ જ તો તું આખો દિવસ પેન્સિલ છોલછોલ કરતી હોય છે. તો અશરફ કહે છે કે કે ને, તો એટલે જ કે તું આખો દિવસ કે પેન્સિલ છોલછોલ કરતી હોય છે ને કે જેનાથી તારા અક્ષર સરસ આવી શકે. હાર્દિક કહે છે ને બે દિવસમાં એક પેન્સિલ પૂરી કરે છે. તો હાર્દિક એને કહે છે કે ભાઈ તું બે દિવસમાં એક પેન્સિલ પૂરી કરી નાખે છો. સોનલ કહે છે એ તો અણી તૂટી જાય તો છોલવી જ પડે ને. સોનલ શું કહે છે કે ભાઈ લે, અણી તો તૂટી જાય હો પેન્સિલથી લપતા હોય તો છોલવી જ પડે ને, અને પેન્સિલ જ બટકણી હોય તો શું કરું? તો કે પેન્સિલ બટકણી હોય તો છોલવી જ પડે, છોલ્યા વગર કાંઈ લખી શકાય નહીં. રાધા સંચાથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે, બ્લેડથી છોલીશ તો નહીં તૂટે. શું કહે છે? રાધાનું માનવું એવું છે કે જો તું કદાચ સંચાથી કે આવી રીતે છોલે છે ને એટલે કે તૂટી જતી હોય એમ, પણ જો તું કે બ્લેડથી છોલીશ ને તો કે નહીં તૂટે. ત્યાં ધવલભાઈ કહે છે પણ બ્લેડથી છોલતા જતાં પેન્સિલના બદલે આંગળી જ છોલાઈ જાય તો? શું કહે છે ધવલભાઈ? એ કે આ બ્લેડથી છોલવા જતાં જો પેન્સિલને બદલે આખી આંગળી છોલાઈ ગઈ હોય તો? તો અશરફ કહે છે મારી પાસે તો એવી બ્લેડ છે કે અણી ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં. અશરફનું શું માનવું છે કે મારી પાસે એક એવી બ્લેડ છે કે એની અણી જે છે એ ભક્કમદાર થઈ જાય અને સેજ પણ વાગે પણ ને એમ. તો રાધા કહે છે પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર બહુ ગંદા છે. જુઓ હો ભાઈ, રાધાએ અશરફને કહી દીધું કે ભાઈ તારા પપ્પા એક વખત વાત કરતા હતા કે તારા અક્ષર છે એ કેવા છે, બહુ ગંદા છે. અશરફ કહે છે અબ્બુ તો એમ જ કહે કે કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે. જો અબ્બુ એટલે પિતાજી, એટલે એમ કહે છે કે પપ્પા તો એમ જ કહે કે ભાઈ કલમથી લખીએ ને તો જ અક્ષર સરસ આવે. મેહુલ કહે છે આ કલમ વળી શું છે? તો મેહુલે પૂછ્યું કે આ કલમ શું છે, કલમ કોને કહેવાય? તો અશરફ જવાબ આપે છે એક જાતની પેન જ કહેવાય, બરું કે એવા કશાકની પેન્સિલ જેટલી લાકડીને આગળથી તિરછી છોલીને એનાથી લખવાનું. તિરછી એટલે ત્રાસી, અને બરું એટલે તો કે એક પોચી સળીવાળો છોડ હોય ને એને બરું કહેવામાં આવે છે, અને એની અંદર બોળી અને પછી એ લાકડીનો આગળતો ભાગ હોય ને છે એને ત્રાસી રાખી અને પછી લખવાનું. રાધા કહે છે લાકડાથી તો કાંઈ ન લખાય. શું કહે છે રાધા? એવું કહે છે કે લાકડાથી કાંઈ ન લખાય. તો ધવલ કહે છે એમાં શાહી કે રિફિલ કેવી રીતે ભરાય? રિફિલ એટલે શાહી ભરેલી પાતળી નળી જેને બોલપેનમાં મૂકીને લખવાનું કામ કરાય છે. આપણે બધા એનાથી પરિચિત છીએ અને એનાથી રમત પણ રમેલા છીએ, બરાબર ને? રિફિલને બેન્ચો પણ બગાડેલી છે શાહી કાઢી કાઢીને. શાહી ભરેલી પાતળી નળી જેને બોલપેનમાં મૂકીને લખવાનું કામ કરાય છે. અશરફ કહે છે કલમમાં રિફિલ ના નખાય અને એમાં શાહી પણ નહીં ભરવાની. ધવલ હાર્દિક તો પછી કેવી રીતે કે લખી શકે કેમ? અશરફ કહે છે કલમને દવાતમાં એટલે કે ખડિયામાં બોળવાની અને એનાથી લખવાનું. શું કીધું એણે? કે એને દવાતમાં, દવાત એટલે ખડિયો. ખડિયો કોને કહેવાય બેટા? તો કે શાહી રાખવાનું પાત્ર. એટલે એમ કહે છે કે એને આપણે શાહી રાખવાનું જે પાત્ર છે એ પાત્રની અંદર બોળવાનું અને પછી એનાથી લખવાનું. તો હાર્દિક જવાબ આપે છે અને હવે એ પણ બોલે છે તો વારે ઘડીએ ખડિયામાં બોળ્યા જ કરવું પડે. એટલે કે જો હવે તો કલમને તમે એમાં ખડિયામાં બોળો, એક શબ્દ બે શબ્દ કે એક વાક્ય લખો, ફરી પાછી ખાલી થઈ જાય એટલે ફરી પાછું કે બોળવાનું? તો કે આવી રીતે કે વારા ઘડીએ કે ખડિયામાં બોળ્યા જ કરવું પડે. તો અશરફ કહે છે હાસ તો, પણ એનાથી લિખાય બહુ સરસ આવે. અશરફ કહે છે કે હા એ તો બોળવું જ પડે ને, પણ એનાથી કે અક્ષરો જે છે એ ખૂબ સરસ આવે. તો ધવલ કહે છે એના કરતાં આપણી બોલપેન સારી, નહીં અણી છોલવાની ચિંતા, શાહી ભરવાની માથાકૂટ કે ના હાથ ગંદા થાય, રિફિલ ખલાસ થઈ જાય એટલે બદલી કાઢવાની બસ. સોનલ કહે છે પણ એનાથી તો અક્ષર ગંદા આવે. તો સોનલ શું કહે છે કે રિફિલથી એ બોલપેનથી અક્ષર ગંદા આવે. મેહુલ કહે છે મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે છે. તો મેહુલનું એવું માનવું છે કે હું અક્ષર બોલપેનથી લખું તો પણ એ સારા આવે છે. તો હાર્દિક કહે છે તારા અક્ષર તો આમ પણ સરસ છે. હાર્દિકે શું કીધું? કે ભાઈ તારા અક્ષર તો સરસ છે, હું તો પેન્સિલથી લખું કે બોલપેનથી અક્ષર સારા આવતા જ નથી ને.
તો હાર્દિક એને કહે છે કે તારા અક્ષર સરસ છે એટલે તું ગમે તેનાથી લખીશ તો તારા અક્ષર સરસ જ આવવાના છે, પરંતુ મારા અક્ષર તો ગંદા છે, બરાબર, સારા જ નથી, એટલે હું પેન્સિલથી લખું કે બોલપેનથી લખું પરંતુ અક્ષર સારા આવતા જ નથી. તો રાધા કહે છે કે એનો અર્થ એ જ કે પેન, પેન્સિલ, બોલપેન જે ફાવતું હોય એનાથી લખવાનું. સારા અક્ષર હોય તો ગમે તેનાથી લખો, અક્ષર સારા જ આવે, અને ખરાબ અક્ષર હોય તો ખરાબ. તો રાધા બધાની વાત સરખી થઈ અને એક વાત કહે છે કે જો તમે કોઈ પણથી લખો, પેનથી લખો, પેન્સિલથી લખો, બોલપેનથી લખો, બરાબર, જેનાથી લખવું હોય એનાથી લખો, પરંતુ અક્ષર જો સારા હોય ને તો સારા જ આવે, અને ખરાબ અક્ષર હોય તો ખરાબ આવે. હાર્દિક કહે છે પણ ખરાબ અક્ષરને લીધે કેટલી તકલીફ થાય છે? તો હાર્દિકનું માનવું એવું છે કે અક્ષર ખરાબ હોય તો એના લીધે ઘણી બધી તકલીફ થાય છે. તો ધવલ કહે છે લે કેમ વળી એનાથી શું તકલીફ થાય કે? તો હાર્દિક કહે છે, વાત કરે છે, મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે. એટલે હાર્દિક એવું કહે છે કે હાર્દિકના સાહેબે હાર્દિકને કહ્યું કે તારા અક્ષર ખરાબ છે એટલે માર્ક્સ કપાઈ જાય છે, હું શું લખું છું તે જ તેમને ખબર નથી પડતી. સાચી વાત છે બેટા, જો આપણે આપણા અક્ષર સારા ન કરીએ તો શિક્ષક છે એ વાંચી શકે નહીં, અને વાંચી ન શકે એટલે આપણા અક્ષરો પણ કેવા થાય, ગંદા હોય. ગંદા અક્ષરો લીધે શિક્ષકો વાંચી ન શકે, એટલે વાંચી ન શકે એટલે આપણને માર્ક મળી શકતા હોતા નથી. ચાલો હવે આગળ આપણે જોઈએ રાધા કહે છે, શું કહે છે રાધાબેન એના વિશે આપણે સાંભળી લઈએ. અરે એના લીધે તો કેવી ગરબડ થતી હોય છે. વાહ ભાઈ, સરસ મજાની હવે રાધાબેન વાત કરે છે. હો, મારી મમ્મી બહાર ગામ ગઈ ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું, માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો. જુઓ શું કહે છે કે એની મમ્મી બહાર ગામ ગઈ છે. બહાર ગામ ગઈ એટલે ફોઈએ, ફૈબા હોય ને છે, એ ફૈબાએ એની મોટી બહેન છે એને કાગળમાં લખી દીધું હતું કે માટલું બરાબર સાફ કરજો અને ઓટલો બરાબર વાળજો. અને અમને એવું વંચાયું, ચાટલું બરાબર સાફ કરજો, ચોટલો બરાબર વાળજો. તે મારી બહેન તો બિચારી રોજ રોજ દરેક ચાટલા સાફ કર્યા કરે અને ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે. બિચારી એવી કંટાળી ગઈ કે વાત જ નહીં કરો. બરાબર, શું કહે છે? જો શું થયું અહીંયા, ચાટલાની બદલે માટલાની જગ્યાએ શું વંચાઈ જાય છે? ચાટલું વંચાય છે, ચ વંચાય છે એને. અને ઓટલાની બદલે શું વંચાય છે? ચ વંચાય છે, ચોટલો. તો હવે અહીંયા માટલું એટલે કે આપણે જે રોજ સાફ કરતા હોય, પાણી ભરતા હોય એ માટલાની વાત કરી છે, અને ઓટલો એટલે કે બહાર બેસવાનો જે ઓટલો હોય છે એ ઓટલાની વાત કરી. તો હવે બને છે એવું, ચાટલું એટલે અરીસો. તો હવે તમે વિચારો કે અરીસાને તમે રોજ રોજ સાફ કરો, બરાબર છે, તો પણ એ સાફ કરી કરી અને આપણે થાકી જઈએ છીએ. માટલું તો આપણે રોજ સવારમાં એકવાર વીછળ્યા પછી આપણે મૂકી દેતા હોઈએ છીએ. તો એની બેનને વંચાય છે એવું કે ભાઈ ચાટલું બરાબર સાફ કરજે, એટલે એ તો અરીસાને રોજે રોજે એટલું ઘસે, એટલું ઘસી ઘસીને સાફ કરે, પણ અમુક જે ડાઘા હતા એ તો જતા જ નહોતા. અને નાની બેનને માથામાં વાળ ઓછા હતા એટલે ચોટલો જે છે એ બરાબર આવે નહીં, ટૂંકા વાળ હતા એટલે ટૂંકા વાળમાં કાંઈ ચોટલો વળે નહીં, પરંતુ એ બિચારી એટલી ગડમથલમાં મચી જાય કે ચોટલો વાળવાના પૂરા પૂરા એ પ્રયત્નો કરતી હતી, પરંતુ કાંઈ ચોટલો વળે નહીં અને પછી એ કંટાળી જાય. અશરફ કહે છે, ખબર પડી ત્યારે બહુ હસ્યા હશો નહીં. શું કહે છે કે ભાઈ તમને બધાને ખબર પડી ત્યારે તમે બધા કે બહુ હસ્યા હશો ને? રાધા કહે છે, હાસતો, પણ કોઈ વાર ઓળનું ચોળ વેતરાઈ જાય તો. જો ઓળનું ચોળ વેતરાય જવું, બરાબર, અથવા તો ઓળનું ચોળ થવું, આ રૂઢિપ્રયોગ છે, એનો આપણે જવાબ લખીશું, ધારણા કરતાં સાવ ઊંધું થવું, કંઈકને બદલે કંઈ થઈ જવું. શું કહે છે? ધારણા કરતાં સાવ ઊંધું થવું, કંઈને બદલે કંઈ થઈ જવું, ત્યારે આ ઓળનું ચોળ વેતરાય એવો જવાબ આવે છે. હાર્દિક કહે છે, મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો. જો શું કહે છે કે મેં એક વખત એવું વાંચ્યું હતું કે ગામડાની અંદર એક કાગળ હતો ને, એ કાગળની અંદર એવું લખેલું કે ઢોરને બરાબર ચારજો, અને ત્યાં એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો. તે એમાં બિચારા ઢોર માર ખાઈ ખાઈને અધમુઆ થઈ ગયા. અધમુઆ થઈ જવું એટલે અડધા મરેલા જેવા થઈ જવું, એને અધમુઆ કહેવાય. તો આ બિચારા ઢોર જે છે એ માર ખાઈ ખાઈને અધમુઆ થઈ ગયા. મેલ કહે છે,
એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. તો મેહુલ કહે છે, એટલા માટે ગાંધીજીએ કીધું છે કે ખરાબ અક્ષર છે શું છે, અધૂરી કેળવણીની નિશાની છે. જો ખરાબ અક્ષરો હતા એના પરિણામે કેટલી બધી ગડબડ થઈ ગઈ ને, એના લીધે અર્થના અનર્થ સર્જાણા, અને જે કામ કરવાનું હતું એ કામ ન થઈ શકે અને નતા કરવાના એ કામ થઈ જાય છે. હાર્દિક કહે છે, પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું? હાર્દિકને એમ થાય છે કે લાવ ને કે હું એ રીતે વાત કરું અને પૂછું. તો એ કહે છે કે ભાઈ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું? સોનલ કહે છે, મારા દાદી એવું કહેતા કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું. જો સોનલે શું કહ્યું કે મારા દાદી એવું કહેતા હતા કે વહેલી સવારે ઉઠવાનું અને ઉઠીને એ ઠંડુ પાણી જે હોય ને એ ઠંડા પાણીમાં આપણા હાથ છે એને નાખી દેવાના અને હાથ ઠરી જાય પછી, એટલે કે થોડીક વાર રહી અને પછી આપણે ધીમે ધીમે સરસ રીતે લખવાનું. તો એ ધીમે ધીમે આપણે લખીએ એટલા માટે અક્ષર આપણા કેવા આવશે, સરસ આવશે, અને અક્ષરો પણ એકદમ સુદૃઢ અને મરોડદાર થશે. ત્યાર પછી રાધા વાત કરે છે કે મારા દાદા એવું કહેતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સુકાવા દેતા અને પછી જે અક્ષરની અંદર લખ્યા કરવાનું. પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે? આપણને તો એક પાનું લખવાનું કીધું હોય ને તોય કંટાળો આવે છે, બરાબર. પણ જુઓ બેટા, આપણે જે નોટ હોય એ નોટની અંદર વ્યવસ્થિત રીતે રોજનો કક્કો એક વખત લખીએ ને તો પણ આપણા અક્ષરો જે છે એ સરસ મજાના સુંદર અને મરોડદાર થવાની પૂરેપૂરી સંભાવના રહે છે. પરંતુ આપણને લખવાની એટલી બધી આળસ હોય છે કે આપણે લખવા માટે તૈયાર થતા નથી. પણ જો કક્કાના અક્ષરો આપણે વળાંક સાથે લખીએ તો 100% આપણા અક્ષરો જે છે એ સુધરી શકે છે. તો ધવલ કહે છે, પણ આપણે નાના હતા ને, સુલેમાનની નોટમાં લખતા હતા એવી રીતે તો લખાય ને? શું કહે છે ધવલ? ત્યારે વાત કરે છે કે આપણે નાના હતા ત્યારે આપણે સુલેમાનની નોટની અંદર લખતા હતા, તો એવી રીતે કે લખવું જોઈએ ને સુલેમાનની નોટ, બરાબર છે? એટલે કે આપણે જોઈ જોઈને લખાણ કરતા ને, સ્વચ્છ એવું લખાણ, સુંદર લખાણ, એને સુલેમાન કહેવાય. તો એની અંદર જોઈ જોઈને લખવાનું, જે અંક આપેલો હોય, જે શબ્દ મૂળાક્ષર આપેલો હોય એની ઉપર છાપ પાડવાની. અશરફ કહે છે, મારો ભાઈ નાનો હતો ત્યારે મારા અબ્બુએ બહુ ચિત્રો દોરાવેલા. અશરફ શું કહે છે કે મારો ભાઈ નાનો હતો ને ત્યારે મારા અબ્બુ એટલે પિતાજી, એટલે મારા પિતાજીએ ચિત્રો દોરાવેલા. કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે. એનું માનવું એવું છે કે કદાચ ચિત્રો દોરેલા હોય તો ચિત્રોને લીધે અક્ષરોના વળાંક છે એ કેવા થાય, સરસ થતા હશે. તું પણ વર્તુળ અર્ધવર્તુળવાળા ઊભી આડી ત્રાસી લીટીવાળા ચિત્રો દોરી જો ને. શું કહે છે એને કે પણ તું કદાચ પ્રયત્ન કરને કે વર્તુળ દોર, અર્ધવર્તુળ દોર, ઊભી લીટી, આડી લીટી, ત્રાસી લીટી, આ બધા ચિત્રો છે એ તું દોરી જો. હાર્દિક કહે છે, અરે હું તો એકડિયા બગડિયાની જેમ અક્ષર ઘૂંટવા પણ તૈયાર છું. હાર્દિક શું કહે છે કે ભાઈ મારે તો, જો તમે એમ કહો ને કે તારા અક્ષર સુધારવા માટે તું આ કામ કર, તો હું એ કામ પણ કરવા તૈયાર છું. અને જો મને એમ કહેવામાં આવે કે તું આ એકડિયા બગડિયાની જેમ અક્ષર સુધારવા બેસી જા, અથવા તો તું એ જે વળાંક આપ્યા છે એ વળાંક ઉપર તું ઘૂંટ, તો હું એ પણ કરવા માટે તૈયાર છું. કંઈક તો કરવું જ પડશે ને, ગંદા અક્ષરની તો મને બહુ શરમ આવે છે. હા ભાઈ, હું એ પણ એક શરમજનક જ બાબત છે. તમે વિચારો કે બધાની વચ્ચે આપણને એવું કહેવામાં આવે કે તારા અક્ષર બહુ ગંદા છે તો આપણને કેવી શરમ આવે, બરાબર છે ને? એટલે આપણા અક્ષર તો કેવા હોવા જોઈએ, સુંદર અને મરોડદાર હોવા જોઈએ. કે બધાની વચ્ચે આપણને એમ કહે કે તારા અક્ષર ખૂબ સરસ છે તો આપણને આનંદ થાય, એ બાબતની વાત અહીં એમણે રજૂ કરેલી છે. મેહુલ કહે છે, ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ. તો મેહુલ વાત કરે છે કે ભાઈ જો તું ધીરજ રાખીશ અને પ્રયત્ન કરીશ ને તો તું આ વાતની અંદર ચોક્કસ સફળતા મેળવીશ. સોનલ કહે છે, હવે તો વાતોના વડા જ કરવા છે કે રમવાએ જવું છે? શું કહે છે કે હવે તારે વાતોના વડા કરવા છે કે રમવાએ જવું છે? વાતોના વડા કરવા એટલે કે નકામી વાતો કરવી અથવા તો વ્યર્થ વાતોમાં સમય બરબાદ કરવો. એટલે એને એવું કહેવામાં આવે છે કે હવે તારે આ વાતોના વડા કરવામાં તે સમય પસાર કરવાનો છે કે રમવાએ પણ આપણે જવું છે, ચાલો ને તો જલ્દી. તો મેહુલ, હાર્દિક, રાધા, ધવલ, અશરફ,
આ બધા એકસાથે બોલે છે કે હા હાલો હાલો કે ચાલો ચાલો જલ્દી કરો, પછી અંધારું થઈ જશે તો આપણને રમવાનો સમય નહીં મળે. બરાબર, તો આવી રીતે આપણે આ પાઠની અંદર ઘણી બધી સરસ મજાની વાત શીખ્યા કે અક્ષરો સુધારવા માટે કેટલા પ્રયત્નો કરવા જોઈએ, અને વડીલોએ પણ આપણને કેટલા કેટલા નુસખાઓ આપ્યા છે એની વિશે પણ આપણે માહિતી મેળવી. તો આપણે પણ આપણા અક્ષરો સુધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જો બેટા આપણા અક્ષરો ગંદા હોય તો એનાથી આપણે 100% શરમ અને સંકોચજનક બાબત છે. ચાલો, તો એક આપણે વિચાર વિસ્તાર જેવું જ છે એક, તો એને પણ આપણે એક વખત અહીં સમજી લઈએ કે એમાં શું કહેવા માગે છે કે ખરાબ અક્ષરો છે એ અધૂરી કેળવણી નિશાની છે એવું ગાંધીજીએ કહ્યું છે. બરાબર, તો એના વિશે આપણે વાત કરવી હોય તો કેવી રીતે કરી શકીએ, તો ચાલો એ પણ એક વખત હું તમને વાત કરું છું કે કેળવણી શબ્દ છે ને એ કેળવવું પરથી બન્યો છે. કેળવવું એટલે કે કુટેવોને સુધારીને સુટેવો પાડવાની, આપણામાં જે કાંઈ કુટેવો હોય એ કુટેવોને આપણે દૂર કરવાની છે અને સુટેવો જે છે એને આપણે સુધારવાની છે. કેળવણી એ એક પ્રકારની તાલીમ છે, આપણને શિક્ષણ મળે છે એ શિક્ષણ એ શું છે, એક પ્રકારની તાલીમ છે. હવે આપણે નાના હતા ત્યારથી ત્યાં સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં આપણને આપણા માતા પિતા, આપણું કુટુંબ, આપણા શાળાના મિત્રો, આજુબાજુના બરાબર પરસ્પરના સગા સંબંધીઓ, ઘણા બધા વ્યક્તિઓ પાસેથી આપણને કેળવણી જે છે એ પ્રાપ્ત થઈ છે અને એનાથી તાલીમ પણ મળેલી છે. ભાષામાં વાંચન, મુખપાઠ અને શ્રુતલેખન આવે છે. વાચન કરવાનું, મુખપાઠ એટલે કે મોઢે યાદ કરવાનું, અને શ્રુતલેખન એટલે કે સાંભળીને તમારે લખવાનું છે. આ ત્રણેય બાબત છે એ સારી રીતે શીખી લીધા પછી વિદ્યાર્થીએ સુલેખન પર ધ્યાન આપવું જોઈએ, એટલે કે જોઈ જોઈને સારા અક્ષરે લખવાનું. સુલેખનની નોંધપોથીમાં અક્ષરો જો સારી રીતે ઘૂંટવાથી તથા ચિત્રકળા શીખવાથી અક્ષરો મરોડદાર અને મોતીના દાણા જેવા બને છે. તો સરસ રીતે તમને ચિત્રો દોરતા આવડતા હોય ને તો ચિત્રોના આધારે પણ તમે તમારા અક્ષરો જે છે એના વળાંકોમાં ઘણો બધો સુધારો કરી શકો છો. સારા અક્ષર પણ કેળવણીનો એક ભાગ જ છે. સારા અક્ષર હોવાને એ પણ આપણા શિક્ષણનો, આપણા સંસ્કારનો એક ભાગ છે. ખરાબ અક્ષરને કારણે ઘણા ગોટાળા સર્જાય છે. આપણે જોયું ને કે ચારજોની બદલે મારજો, તો આવા બધા ઘણા બધા ગોટાળો જે છે એ ખરાબ અક્ષરોને લીધે સર્જાય છે. એ માટે જ ગાંધીજીએ વાત કરેલી છે કે ખરાબ અક્ષર એટલે કે નઠારા અક્ષરો જે છે એ અધૂરી કેળવણીની નિશાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચર દરમિયાન આજે પાઠ 14 જે છે સારા અક્ષર એના વિશે સરસ મજાની વાત કરી, અક્ષરો સારા કરવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ એ બધા મિત્રોએ સાથે મળી અને એકબીજાને મદદરૂપ થવાની ભાવના પણ કેળવી, સાથે સાથે આપણા વડીલોએ પણ જે કાંઈ નુસખાઓ આપેલા હતા એ નુસખાઓની વાત પણ રાધા અને સોનલ જેવા મિત્રોએ રજૂઆત કરી અને કહ્યું કે અક્ષર સુધારવા માટે આ પણ પ્રયત્ન કરવો જરૂરી છે, જો જેનાથી આપણા અક્ષર સુધરી શકે છે. હાર્દિક નામનો જે વિદ્યાર્થી છે એને ખૂબ જ આ ગંદા અક્ષરની શરમ આવે છે, એટલે એ અક્ષર સુધારવા માટે સતત પ્રયત્ન કરતો રહે છે અને બધા પાસેથી એ માહિતી મેળવે છે કે અક્ષરો સુધારવા માટે શું કરી શકાય, અને મારે મારા અક્ષરો તો સુધારવા જ પડશે, જો મારા અક્ષર ગંદા રહેશે ને તો મને ખૂબ શરમ આવશે. તો જેવી રીતે આપણું શરીર અલંકારોથી શોભે એમ આપણું ભાષાનું ગૌરવ જે છે એ આપણા અક્ષરો છે, અને આપણી કેળવણીનો પણ એક ભાગ છે એ સારા અક્ષર રહેલા છે. એટલે હંમેશા આપણે અક્ષરો સારા કરવાનો પ્રયત્ન કરવાનો છે, વેઠ ઉતારવાની નહીં, શાંતિથી વ્યવસ્થિત રીતે લખવાનું છે. બરાબર છે, તો આજના દિવસે આપણે એટલું તો શીખી જ ગયા છીએ કે હવેથી હું પણ નોટની અંદર જ્યારે પણ લખીશ ત્યારે મારા અક્ષરો જે છે એ સારો કરવાનો પ્રયત્ન કરીશ, અને એ માટે થઈ અને અક્ષરો સારા કરવા માટે આપણે દરરોજ એક વખત કક્કો વળાંક સાથે લખીએ એટલે આપણા અક્ષરો જે છે એ ખૂબ સરસ રીતે આવશે અને મરોડદાર પણ અક્ષરોની છાપ ઊભી થશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજના લેક્ચરમાં તમે બધા જ અક્ષરો સારા કરવા માટે પ્રયત્ન કરશો અને ખૂબ આગળ વધશો એ આશા સાથે જ આજનો આ લેક્ચર અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યાં સુધી આવજો, આભાર.